હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ એકવીસ ફેબ્રુઆરી બે હજાર આપણે કરવાના છે કરોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે નંબર વન છે હાલમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ક્યારે મનાવવામાં આવી તો મિત્રો છત્રપતિ શિવાજી મહારાજ એક મહાન મરાઠા શાસક હતા એમની જન્મ જયંતિ ઓગણીસ ફેબ્રુઆરીએ મનાવવામાં આવી છે છત્રપતિ શિવાજી ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ને ત્રીસના ના રોજ થયો હતો બે હજાર ચોવીસમાં માં એમની ત્રણસો ને ચોરાણું કેટલામી ત્રણસો ને ચોરાણુંમી જયંતિ મનાવવામાં આવી છે છત્રપતિ શિવાજી નું બાળપણનું નામ શિવાજી ભોસલે હતું અને મિત્રો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ મિત્રો હાલમાં અઢાર ફેબ્રુઆરીએ વિશ્વ વેલ દિવસ સત્તર ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ પંદર ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ ચૌદ ફેબ્રુઆરીએ જન્મજાત હૃદયદોષ હૃદય દોષ જાગૃતતા દિવસ અને તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવાયો હાલમાં ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત કયા દેશ સામે મેળવી છે તો મિત્રો હાલમાં ગુજરાતના રાજકોટમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી ઇંગ્લેન્ડ સામે ભારતે ચારસો ને ચોત્રીસ રનની જીત મેળવી છે બરાબર ચારસો ચોત્રીસ રનની ખૂબ ખૂબ ઇમ્પોર્ટેન્ટ ટેશાલમાં નીતિ આયોગની આર્થિક પરિવર્તન લાવવાની મહત્વકાંક્ષી પહેલમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો તો નીતિ આયોગની આર્થિક પરિવર્તન લાવવાની પહેલમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં કયા દેશમાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત તેરસો ઘરોના નિર્માણનો ઔપચારિક શુભારંભ કરવામાં આવ્યો છે તો કયા દેશમાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત તેરસો ઘરોમાં

હાલમાં કોણે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ યુવિકા બે હજાર ચોવીસ રજૂ કર્યું તો યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે મિત્રો યુવિકા બે હજાર ચોવીસ એ હાલમાં ઈસરોએ રજૂ કર્યું છે કોણે કર્યું છે ઈસરોએ રજૂ કર્યું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે ઈસરોની સ્થાપના નાઇન્ટીન સિક્સટી નાઇનમાં થઈ હતી એનું હેડક્વાર્ટર બેંગલુરૂ ખાતે આવેલું છે એના ચેરમેન છે મિત્રો હાલમાં એસ સોમનાથ કોણ છે એસ સોમનાથ ઇસરોના ચેરમેન છે

હાલમાં કોણે સશસ્ત્ર બળોના ઉપયોગ માટે ભારતનો પહેલો જાસૂસી ઉપગ્રહ બનાવ્યો તો પણ બરાબર ટીએએસએલ એનું પૂરું નામ છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એણે સશસ્ત્ર બળોના ઉપયોગ માટે ભારતનો પહેલો જાસૂસી ઉપગ્રહ બનાવ્યો છે અને એને સ્પેસ એક્સના રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો સ્પેસ એક્સના રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હાલમાં ઈરેડાએ નવીનીકરણ ઉર્જા પરિયોજનાના સ નાણાં પોષણ માટે કોની સાથે કરાર કર્યો છે તો ઈરેડા એણે નવીનીકરણ ઉર્જા પરિયોજનાના સ નાણાં પોષણ માટે હાલમાં પંજાબ નેશનલ બેંક સાથે કરાર કર્યો કોની સાથે કર્યો હતો પંજાબ નેશનલ બેંક સાથે મિત્રો પીએન બીની સ્થાપના અઢારસો ને ચોરાણું થઈ હતી એનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે એમડી છે હાલમાં અતુલ કુમાર ગોયલ કર્ણાટક રાજ્ય ઉભરી આવ્યો હવે વાત કરીએ કર્ણાટકની કર્ણાટકના સીએમ છે મિત્રો સિદ્ધાર કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ બે હજાર ચોવીસ કર્ણાટકના મૈસૂરમાં થયો ભારતે સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઈંગ વિંગ યુ એવી સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા નમ્મા કંબલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરૂમાં કરાયું મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યામાં બેંગ્લુરૂપ પર રહ્યું છે

તહેલિયાની બન્યા ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિજય વિષ્ણોઈ બન્યા છે હાલમાં સુહાની ભટનાગરનું નિધન થયું છે તેઓ કોણ હતી તો ફ્રેન્ડ સુહાની ભટનાગરનું હાલમાં નિધન થયું છે એક અભિનેત્રી હતી તમે દંગલ ફિલ્મ જોઈ હશે દંગલ પિક્ચરમાં જે બબીતા ફોગાટનો જે બાળપણનો રોલ છે મિત્રો આ સુહાની ભટનાગરે નિભાવ્યો હતો માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ હૈશાલમાં પીએમ મોદીએ ક્યાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ચોથા સંસ્કરણનું ઉદઘાટન કર્યું છે ગુવાહાટી ખાતે ક્યાં કર્યું છે ગુવાહાટી ખાતે કર્યું છે ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એનું જે મિત્રો શુભંકર છે એ છે અષ્ટલક્ષ્મી શું છે અષ્ટલક્ષ્મી પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો ચંડીગઢ ખાતે ચંડીગઢ ખાતે મહોત્સવનું હાલમાં ઉદ્ઘાટન થયું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નેશાલમાં કયા દેશમાં એક હજાર વર્ષ જૂના સોમિનશાહી મહોત્સવ પૂરું થયું તો એક હજાર વર્ષ જૂનું સોમિનશાહી મહોત્સવ ક્યાં પૂરું થયું છે જાપાન ખાતે પૂરું થયું છે મિત્રો વાત કરીએ જાપાનની કેપિટલ છે ટોકિયો કરન્સી છે જાપાની યેન અને જાપાનના પીએમ છે હાલમાં ફૂમિયો કિસીદા હાલમાં જાપાન દરિયાની અંદર જોડા મૂકી વિસ્ફોટ પછી નવો દ્વીપ મળ્યો ઈસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેસ્ટ ચંદ્રમાં મિશન પૂરું કરશે જાપાનના યાકો ડાન્સિંગ પિકાજુ કાર્યક્રમનું આયોજન કરાયું બે હજાર બાવીસમાં જાપાનની જનસંખ્યા લગભગ આઠ લાખ જેટલી ઘટી છે